વડાલી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો. મૃતક સાથે પત્નીના પ્રેમ સંબંધને પગલે બ્લાસ્ટ કરાવ્યો હોવાનું સામે આવ્યું. બ્લાસ્ટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. સાબરકાંઠા પોલીસે જયંતિ વણઝારા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીએ પાર્સલ આપવા માટે રિક્ષા ચાલકને રૂપિયા આપ્યા હતા. 200 રૂપિયા સ્પીકરમાં ડિટોનેટર અને એમોનિયમ નાઇટ્રેટથી બનાવ્યું હતું આ પાર્સલ. આરોપી માઇન્સમાં કામ કરતો હતો અને તેણે પોલીસ સામે કબૂલાત પણ કરી છે. મૃતક ફિઝિકલ મજબૂત હોવાથી આરોપીએ આ પ્રકારની હત્યા કરવાનો વિચાર કર્યો. વડાલીના વેળા છાપરા ગામે આ બ્લાસ્ટ થયો હતો. ઓનલાઈન આવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પિતા પુત્રીના મોત થયા હતા. 2 સગીરાઓની હાલત હજુ પણ ગંભીર છે. એનએસજીની ટીમે ગામમાં તપાસ પણ હાથ ધરી છે. બોમ્બ ડિસ્પોઝલની જે ટીમ છે અને એફએસએલ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને નમૂના પણ લીધા હતા. હવે આ કેસમાં મોટા ખુલાસા થયા છે. રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે. એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે. એની પૂછપરછ કરતા એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જિલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે. એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ